ડુંગળીઓથી પણ મોંઘી થઈ ગઈ છે. છૂટક બજારમાં ડુંગળીનો ભાવ પહેલી વાર 120-150 રૂપિયા કિલોના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે. ગત વર્ષે આ સમયે ડુંગળીનો ભાવ 15 રૂપિયા કિલોની આસપાસ હતો. ચાર મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 30-40 રૂપિયાનો વધારો થયો છે. એક સમય 15 રૂપિયા કિલો મળતી ડુંગળી અત્યારે 100-120 રૂપિયા કિલો નહીં પરંતુ 150 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. 7 દિવસમાં 33% ભાવ વધ્યો હતો. આદુ અને લસણ પણ મોંઘા દાટ બન્યા છે. સતત શાકભાજીમાં ભાવ વધારો થયો છે. સરકારે ઇજિપ્ત અને તુર્કીથી 21,000 ટન ડુંગળીની આયાત કરી છે. તો ચાર મહિનામાં ડુંગળીનો ભાવ કિલોએ 30-40 વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ડુંગળીની આવક ઘટી છે. 30-40% ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે. તો ગાંધીનગરમાં મળેલી સીટની બેઠક પૂર્ણ થઈ છે અને એસઆઈટીને પુરાવા સોંપ્યા હોવાની વાત યુવરાજસિંહે કરી છે. યુવરાજસિંહે કહ્યું છે કે જેટલા સેન્ટર છે તે અંગેના પુરાવા આપ્યા છે. ગેરરીતિની તટસ્થ તપાસ થાય, ઝડપથી ન્યાય મળે તે અમારી માંગણી છે. આંદોલન પર બેસેલ વિદ્યાર્થીઓ કોઈ પક્ષના કાર્યકર્તાઓ હોઈ શકે તેવું તેમણે કહ્યું છે. તો ચુકાદો વિદ્યાર્થીના હિતમાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે સીટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને અમારી સાથે ઉપસ્થિત છે યુવરાજસિંહ જાડેજા, જેઓએ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરીને સીટ સમક્ષ તમામ રજૂઆતો કરી છે. સૌથી પહેલા સીટનો પ્રશ્ન પૂછતા પહેલા એક પ્રશ્ન પૂછવા માંગે છે યુવરાજસિંહ, કે આપની પર ગઈકાલથી આરોપ લાગ્યા છે કે યુવરાજસિંહ મેદાન છોડીને ભાગ્યા, શું ખુલાસો? જો મેદાન છોડીને ભાગવું ને ત્યારે ગાંધીનગરમાં ન ઉભો, ગાંધીનગરમાં જ ઉભો છું. જે જગ્યાએ રજૂઆત કરું ને રજૂઆતની જગ્યાએ ઊભો છું. જો ફક્ત એક જગ્યાએ બેસી રહેવાને અને આંદોલન કરવાના હિસાબે જો ન્યાય મળી જતો હોત તો ગાંધીજી ખાલી આંદોલન જ કર્યા હોત. અંગ્રેજો સામે વાટાઘાટો કરવા માટે પણ ગાંધીજી આગળ ના આવ્યા હતા ને. તો એક લોજિક જ સમજી શકાય છે. જે જગ્યાએ પેટમાં દુખતું હોય ને તો ડૉક્ટર પાસે, નિદાન પાસે જવું પડે. ડૉક્ટર પાસે જાઓ, એ દવા કરે, એનાથી ઈલાજથી સારું થવાય. પણ વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે યુવરાજસિંહ જે વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેઓ રાજ્ય સરકાર સામે ઘૂંટણીએ પડી ગયા, અથવા તો રાજ્ય સરકાર સાથે કોઈ પ્રકારનું સેટિંગ થઈ ગયું છે એટલે સીટની રચના મુદ્દે માની ગયા અને મેળ પાડી લીધો. તો યુવરાજસિંહ અમારા ન્યૂઝ 18ના માધ્યમથી શું ખુલાસો કરશે કે યુવરાજસિંહ કયા પ્રકારનો મેળ પાડ્યો છે? આવું તો અમને લાગતું જ નથી કે મેળ પડે એવું, કારણ કે આ તો અમે વિદ્યાર્થીના મુદ્દે લડી છીએ. કે મારો પોતાનો મુદ્દે લડતો એવું તો છું નહીં અને વિદ્યાર્થીનો પ્રતિનિધિ છું, બરાબર છે. કોઈ નેતા નથી કે હું કોઈ રાજકીય નેતા બનવા નથી માગતો. હું કોઈ વિલન નથી, કોઈ હીરો બનવા નથી એવો. એટલે બધા વિદ્યાર્થીઓ જે મને ઓળખે છે ને એ બધા જાણે છે, અને જે આવી અફવા ઉડાડે છે ને એ પોતાના રોટલા શેકવા માટે હવે અફવાઓ ફેલાવે છે. વાત કરીએ સાબરકાંઠાની તો સાબર ડેરીના એમડીએ મોટું ખુલાસો કર્યો છે. રૂપિયાને લઈ ભરતી કરવામાં આવે છે, કર્મચારીઓની ભરતીમાં પૈસા લેવામાં આવે છે. 189માંથી 150 કર્મચારીઓનું લાખો રૂપિયામાં સેટિંગ થયું છે. નોકરી માટે 15-20 લાખનો ભાવ છે. કીર્તિ પટેલ અને ડેરીના એમડીની એક ક્લિપ વાયરલ થઈ છે જેમાં ખુલાસો થયો છે. એક જણની 15-20 લાખ રૂપિયાની ભરતી અને એ 20 લાખ રૂપિયા એટલે 40 જણા, તમે ગણો, અરે 189 40 કરોડ 35-37 કરોડ રૂપિયા થયા. કોણા બાપની દીવાળી? કયામાં પેલા આસિસ્ટન્ટ મેનેજર લેવાનું 4-5 જણા અને 2 CA લેવાના એ પૈસો ની 7 જણાનો. એ ખાલી 189 જણાનો પૈસા ની બાકી ઇન્સ્ટ્રુમેન્ટ ખરા છે. ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ આકાશ પાતાળીથી મોત ઉગાડી નાખી તો પણ મારે તમારું નામ નથી બોલવાનું. તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે. ચીનમાં